જોડાયા છે. ગોપાલ ભાઈ, સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, શું કહેશો? મહત્વના ચુકાદા ઉપર હમણાં જ કહી રહ્યો છું. મારું આપો 10% EWS આપવામાં આવ્યું છે. કેટલી ખુશી પાટીદાર? ખુશી જે છે બધો જ જવાબ અહીંયા હમણાં જ આપું. ત્યાંથી G24 કલાકમાં જ આપું છું. હું અહીંયા સામેથી જ આપું છું. બોલો. કેટલી ખુશી છે? એટલે શું ચુકાદો આવ્યો છે મને કે 10% EWS માં સુપ્રીમ કોર્ટે મહોર લગાવી છે. તો ભારતના બંધારણમાં સુધારો કરીને ભારતની સરકારે આર્થિક રીતે જે લોકો પાછળ રહી ગયા હોય એમના માટે અનામતની જોગવાઈ કરી છે અને આ બંધારણીય વ્યવસ્થાને સુપ્રીમ કોર્ટે વ્યાજબી ઠેરવી છે, તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવકાર્ય છે. બંધારણની અંદર હવે આ વાત સામેલ થઈ ચૂકી છે એટલે બંધારણને માનવું એ આપણા સૌની ફરજ છે. હું સુપ્રીમ કોર્ટના ચુકાદાને વધાવું છું. તમામ જે આર્થિક રીતે પછાત વર્ગના લોકો છે, આર્થિક પાછળ રહી ગયેલા, એમને શુભેચ્છાઓ આપું છું કે હવેથી એમને અધિકારો મળશે, લાભ મળશે. તો આ તા ગોપાલ ઇટાલિયાએ જોયો, સરકારનો પણ આભાર માન્યો છે અને જે રીતે EWSમાં 10% અનામત આપવામાં આવી છે ત્યારબાદ પાટીદારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જી આભાર આપનો માહિતી આપવા બદલ. તો આર્થિક આધાર પર અનામત દેશભરમાં યથાવત જ રહેશે. સુપ્રીમ કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. EWS કોટાથી ગરીબ સવર્ણોને 10% અનામત જે છે ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે 103માં સંશોધનને યોગ્ય ગણાવ્યું છે, એટલે કે બંધારણમાં જે સંશોધન કરવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટે તેની તરફેણ કરી છે. અને આ સાથે જ કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી છે. 5 જજની બેન્ચ હતી, જેમાંથી 4 જજ EWSના સમર્થનમાં રહ્યા. તો બુલેટિનમાં હાલ લઈશું એક બ્રેક.